नमस्कार विद्यार्थी मित्रों, कृष्ण कन्या विद्यासंकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तलाड़ानी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। हवे आजना लेक्चर नी अंदर आपणे धोरण दसना विज्ञान नी वात करवाना छीए। अने धोरण दस नी अंदर जे आपणे पांचमा चैप्टर नो अभ्यास करी रह्या छे के तत्वोनु आवर्ती वर्गीकरण, तो एनी अंदर आपणे छेल्ला लेक्चर नी अंदर अगत्यना टॉपिक विषय अभ्यास छे कर्यो हतो। अने एनी अंदर आपणे जोयुं हतुं के जे मेंडलिव छे एना आवर्त कोष्टक छे एना फायदाओनी वात करी हती अने एनी केटलीक मर्यादाओ एटले के खामी छे एनी आपणे वात छे करी हती। आपणे जोई गया के भाई मेंडलिव छे એ સૌપ્રથમ એવો વૈજ્ઞાનિક હતો કે જેણે આ જે તત્વ છે એને સુવ્યવસ્થિત રીતના એ ગોઠવી શક્યો હતો, તો એની આપણે વાત છે કરી। પરંતુ એમ છતાં પણ એની કેટલીક મર્યાદાઓ હતી, ખાસ કરીને ત્રણ મર્યાદાઓ છે એ આપણે યાદ રાખવાની છે કે ભાઈ ભલે મેન્ડેલિવ છે એને તત્વ છે એને સુવ્યવસ્થિત ગોઠવા, પરંતુ એ હાઇડ્રોજન છે એનું સ્થાન છે એ નક્કી કરી શકો નહીં, ખરેખર હાઇડ્રોજન છે એને કયા સમૂહની અંદર મૂકવો જોઈએ, એ દ્વિધા હતી। કારણ કે હાઇડ્રોજન છે એ આપણે હવે પછીના જે આજના ટોપિકની અંદર જે પ્રવૃત્તિ છે એની અંદર પણ વાત કરવાના છીએ। પરંતુ કહેવાનો મતલબ મારો એવો છે કે હાઇડ્રોજન છે એ જે આવર્ત કોષ્ટકની અંદર જે પહેલા સમૂહની અંદર એટલે જે આલ્કલી ધાતુ તત્વો છે એના જેવા પણ ગુણધર્મ ધરાવે છે, અને સાતમા સમૂહની અંદર રહેલા જે હેલોજન સમૂહ છે હેલોજન તત્વ છે એના જેવા પણ ગુણધર્મ છે ધરાવે છે, તો એને ખરેખર ક્યાં મૂકવો જોઈએ એ તે નક્કી કરી શકો નહીં। આ ઉપરાંત સમસ્થાનિકો છે એના સ્થાન છે એ ગોઠવી શકો નહીં, કારણ કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું તો ત્યાર પછી થોડા સમય પછી કેટલાક તત્વો છે એના સમસ્થાનિકો છે એ શોધાણા, અને એ સમસ્થાનિકો છે એને ગોઠવી શકાણો નહીં। અને ત્રીજી મર્યાદા એની એ હતી કે જે તત્વ છે એને પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવાય, પરંતુ બે ક્રમિક જે તત્વ છે એમાં એક સમાન પરમાણીય દળમાં વધારો થતો ન હતો, એટલે કે પરમાણીય દળની અંદર અનિયમિતતા જોવા મળી, તો એને આધારે એ બે તત્વો વચ્ચે ભવિષ્યની અંદર કેટલા તત્વ શોધાશે એનું અનુમાન એની આગાહી છે એ કરી શકાતી નહીં। તો આ ત્રણ મર્યાદાઓ છે એની આપણે વાત છે કરી ગયા છે। હવે આજના ટોપિકની અંદર બહુ સરળ વાત કરવાના છીએ કે તમારી ટેક્સ્ટબુકની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે તે પ્રવૃત્તિની અંદર આપણે એ જોવાનું છે હવે કે ખરેખર હાઇડ્રોજન છે એને ખરેખર ક્યાં મૂકવું જોઈએ, હાઇડ્રોજન સેનું સ્થાન ખરેખર ક્યાં હોવું જોઈએ। કારણ કે એની વાત તમે આપણે આગળ પણ કરી ગયા, પણ આપણે આજે એ જોવાનું છે કે ખરેખર હાઇડ્રોજનને ક્યાં મૂકી શકાય, ક્યાં મૂકવું હિતાવ છે, ક્યાં મૂકવામાં આવ્યું છે, તો થોડી એની આપણે ચર્ચા કરીએ। તો હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે એનો પરમાણીય ક્રમાંક એક છે, ખાસ યાદ રાખજો હાઇડ્રોજનનો પરમાણીય ક્રમાંક એટલે કે એની સંજ્ઞા ઝેડ છે એ કેટલો છે, એક છે, અને હાઇડ્રોજન છે નું પરમાણીય દળ 1.008 યુનિફાઇડ છે, પરંતુ આપણે સરળતા ખાતર આપણે એક ગણીએ, એનો પરમાણીય ક્રમાંક એક છે અને એનું પરમાણીય દળ પણ એક છે, મતલબ કે સૌથી ઓછું છે। આ ઉપરાંત હાઇડ્રોજનની જો આપણે વાત કરીએ તો હાઇડ્રોજન તત્વ છે એ આલ્કલી ધાતુ જેવું, હાઇડ્રોજન તત્વ આલ્કલી ધાતુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, અથવા તો એમ પણ કહી શકાય કે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવે છે, તો કે પહેલા સમૂહના જે તત્વ છે આ સમૂહના તત્વ જેવી એની ઇલેક્ટ્રોન રચના છે મળતી આવે, અને આપણને ખબર છે કે ખરેખર તત્વ છે એના રાસાયણિક ગુણધર્મો છે એનો આધાર છે એની ઇલેક્ટ્રોન રચના ઉપર હોય, તો ખરેખર જે તત્વની ઇલેક્ટ્રોન રચના મળતી આવતી હોય
તો એ લગભગ સમાન ગુણધર્મ છે ધરાવતા હોય. તો કહેવાનો મતલબ એવો છે કે હાઇડ્રોજન તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે એ કેને મળતી આવે, તો કે જે આવર્તકોષ્ટકની અંદર જે પેલા સમૂહના આલ્કલી ધાતુ તત્વ છે, એ પછી લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, તો આ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના કોની છે, તો કે હાઇડ્રોજનની છે. તો એના માટે પણ આપણે એવું કહી શકીએ કે ખરેખર એને આધારે આપણે જોઈએ તો હાઇડ્રોજન છે એને કયા સ્થાને મૂકવું જોઈએ, તો કે પેલા સમૂહની અંદર મૂકવું જોઈએ. આ ઉપરાંત હજી આગળ વાત કરીએ તો હાઇડ્રોજન તત્વ છે એ આલ્કલી ધાતુ તત્વની જેમ ક્લોરિન સાથે રાસાયણિક પ્રક્રિયા આપી શકે, ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા આપી શકે, સલ્ફર સાથે પણ રાસાયણિક પ્રક્રિયા આપી શકે, એની પણ આપણે આગળ વાત છે કરી ગયા છે, બરાબર. તો કહેવાનો મારો મતલબ એવો છે કે હાઇડ્રોજન છે એ ક્લોરિન, ઓક્સિજન અને સલ્ફરની સાથે રાસાયણિક પ્રક્રિયા આપે, એમ પેલા સમૂહના જે આલ્કલી ધાતુ તત્વ છે એ પણ ક્લોરિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકે, એ પણ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા આપી શકે, અને એ પણ સલ્ફર સાથે રાસાયણિક પ્રક્રિયા આપી શકે. તો આમ જોતાં આપણે એવું કહી શકીએ કે ખરેખર હાઇડ્રોજન છે એને ક્યાં મૂકવું જોઈએ, તો કે પેલા સમૂહની અંદર મૂકવું જોઈએ. પરંતુ દ્વિધા પાછી એ પણ છે કે હાઇડ્રોજન તત્વ છે એ જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એમાં સાતમો સમૂહ છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર કેટલામો સમૂહ? સાતમો સમૂહ છે. તો એ સાતમા સમૂહની અંદર રહેલા જે તત્વ છે એટલે કે હેલોજન તત્વ છે, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો એ આના જેવા પણ ગુણધર્મ છે ધરાવે છે. તો એની પણ આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી હતી કે ખરેખર ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે એ દ્વિપરિમાણીય હોય, મતલબ કે એના બે પરમાણુ અસ્તિત્વ ધરાવતા હોય. તો હાઇડ્રોજન પણ કેટલા પરમાણીય હોય? દ્વિપરિમાણ. હાઇડ્રોજન છે તમારે એચ ટુ જ લખવું પડે, ડાયહાઇડ્રોજન. ક્યારેય હાઇડ્રોજનનો એકલો પરમાણુ અસ્તિત્વ ધરાવતો નથી. તો હાઇડ્રોજનના કેટલા પરમાણુ અસ્તિત્વ ધરાવે છે? દ્વિ. તો એ કેના જેવું છે? તો કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આ તમે જોશો સાતમા સમૂહની અંદર એલા તત્વ, તો એના જેવા જ ગુણધર્મ છે હાઇડ્રોજનના જોવા મળશે. આ ઉપરાંત હેલોજન તત્વની જેમ હાઇડ્રોજન તત્વ છે એ આયનીય અને સહસંયોજક બંધ પણ બનાવી શકે. આયનીય બંધ એટલે કે ઇલેક્ટ્રોન શું થતી હોય? આપલે થતી હોય, તો એને આપણે આયનીય બંધ કહેશું. આ ઉપરાંત ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થતી હોય તો એને આપણે સહસંયોજક બંધ કહેશું. તો કહેવાનો મારો મતલબ એવો છે કે હેલોજન તત્વની જેમ હાઇડ્રોજન છે એ પણ આયનીય બંધ છે એનું નિર્માણ કરી શકે અને સહસંયોજક બંધ છે એનું નિર્માણ કરી શકે. તો આપણે એવું કહી શકીએ કે ખરેખર હાઇડ્રોજન છે એને પેલા સમૂહની જગ્યાએ કેટલામાં સમૂહમાં મૂકી શકાય? તો કે ભાઈ સાતમા સમૂહની અંદર મૂકવું જોઈએ. પરંતુ આ બધા જ તથ્યોની સાથે ખરેખર હાઇડ્રોજન છે એને ક્યાં મૂકી શકાય? તો ખરેખર આપણે એવું કહી શકીએ કે ખરેખર હાઇડ્રોજનનું સ્થાન ક્યાં હોવું જોઈએ? તો એવો એક નિર્ણય એવો કે ખરેખર હાઇડ્રોજન છે તેને, બરાબર સાંભળજો, હાઇડ્રોજનને પહેલા સમૂહ અને પહેલી આવર્ત માં મૂકવું જોઈએ. ખાસ આ રોમનાંક છે એક આપણી છે, બરાબર. તો ખરેખર હાઇડ્રોજન છે ને ક્યાં મૂકવામાં આવે? તો તમારી ટેક્સ્ટબુકની જે પ્રવૃત્તિ છે તો એનો નિર્ણય આપણને એ મળે કે ખરેખર હાઇડ્રોજન છે એને ક્યાં મૂકવું જોઈએ? તો કે પહેલા સમૂહની અંદર અને પહેલી, આપણને ખબર છે કે સમૂહ કોને કહેવાય અને આવર્ત કોને કહેવાય. તો ફરી પાછો કહું છું કે જે આડી હરોળ હોય એને આવર્ત કહેવાય, જે ઊભા સ્તંભ છે એને સમૂહ કહેવાય. તો હાઇડ્રોજનને પહેલા સમૂહની અંદર અને પહેલી આવર્તની અંદર મૂકવું જોઈએ. તો આ પહેલી પ્રવૃત્તિ છે એનું નિષ્કર્ષ છે, બરાબર. ત્યાર પછી એક બીજી પણ પ્રવૃત્તિ આપેલી છે કે ખરેખર સમસ્થાનિકો છે એને શા માટે ગોઠવી શકો નહીં?
આપણે મર્યાદાની અંદર જોયું હતું કે ભાઈ મેન્ડલિપ છે એ સમસ્થાનિકોને પોતાના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપી શકો નહીં, તો એની પણ આપણે વાત કરીએ. તો એ પ્રવૃત્તિ બીજી આપેલી છે, તો એ જોઈએ આપણે. જો તો તે સમયે જે જાણીતા તત્વો હતા એમાંના બે સંસ્થાનિકોની વાત કરીએ આપણે, તો એ ક્લોરિનના બે સંસ્થાનિકો છે, એક સીએલ 35 અને સીએલ 37. ખરેખરા નામ લખાય 1735 સીએલ અને 1737 સીએલ. આ જે 17 છે એ શું છે? એનો પરમાણીય ક્રમાંક. અને આ 35 છે શું છે? તો કે એનું પરમાણીય દળ છે. એમાં 17 છે એનો પરમાણુ ક્રમાંક છે, 37 શું છે? એનું પરમાણીય દળ. અને આપણે એ પણ ભણી ગયા કે સંસ્થાનિક કોને કહેવાય. સંસ્થાનિકની વ્યાખ્યા આપવી તો શું આપી શકાય? તો કે એક જ તત્વના એક કરતાં વધારે પરમાણુઓનું પરમાણીય ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણીય દળ જુદા જુદા હોય, તો તેવા પરમાણુને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કહું છું કે એક જ તત્વના એક કરતાં વધારે જુદા જુદા પરમાણુઓના પરમાણીય ક્રમાંક સમાન હોય અને પરમાણીય દળ જુદા જુદા હોય. અથવા તો એમ પણ તમે લખી શકો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુના પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા સરખી હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, તો તે પરમાણુઓને એકબીજાના શું કહેશું આપણે? સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આ ક્લોરિનના બે સમસ્થાનિકો છે એ બંનેના પરમાણીય ક્રમાંક સરખા છે. જો આ જે સમસ્થાનિક છે એનો પરમાણીય ક્રમાંક 17 છે, આ જે સમસ્થાનિક છે એનો પણ પરમાણીય ક્રમાંક 17 છે, પરંતુ ઉપર આ જે પરમાણીય દળ આપેલા છે એ બંનેના કેવા છે? જુદા જુદા છે. અહીંયા છે એનો પરમાણીય દળ 35 છે અને આ જે સમસ્થાનિક છે એનું પરમાણીય દળ 37 છે. તો અહીંયા બંને પરમાણુ છે એના પરમાણીય ક્રમાંક સમાન છે, પરંતુ એના પરમાણીય દળ કેવા છે? અલગ અલગ છે, જુદા જુદા છે. તો આ બંનેને ક્લોરિનના શું કહેશું આપણે? સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. એમ તમે ધોરણ 9ની અંદર હાઇડ્રોજનના સમસ્થાનિક વિશે પણ ભણી ગયા છે. હાઇડ્રોજનના પણ 3 સમસ્થાનિક છે, એક હાઇડ્રોજન, એક ડ્યુટેરિયમ અને એક ટ્રિટિયમ, અને પ્રોટિયમ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 3 છે એ હાઇડ્રોજન છે, એના શું છે? સમસ્થાનિક છે આપેલા છે, બરાબર. તો કહેવાનો મતલબ બરાબર છે કે જ્યારે આ બે સમસ્થાનિક છે શોધાણા, તો ખરેખર આ બે સમસ્થાનિકો છે એને મેન્ડલિફ છે એને પોતાના આવર્ત કોષ્ટકની અંદર ગોઠવવા હોય તો, તો કે આપણને ખબર છે કે મેન્ડલિફે પોતાનો આવર્ત નિયમ આપ્યો હતો ને, કે તત્વના ગુણધર્મ તેના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે. તો ખરેખર આ બંને તત્વ છે એને ગોઠવવા હોય તો ક્યાં ગોઠવવા પડે? તો કે તે સમયનું જે પોટેશિયમ તત્વ જાણીતું હતું, કારણ કે પોટેશિયમ છે એનું પરમાણીય દળ કેટલું હતું? તો કે પોટેશિયમ છે એનું પરમાણીય દળ કેટલું હતું? તો કે 39.1 યુનિફાઈડ હતું, બરાબર. આ તો 39 રાખીએ આપણે. તો કહેવાનો મતલબ મારો એવો છે કે આ જે પોટેશિયમ છે એનું જે પરમાણીય દળ હતું એ 39.1 હતું, જ્યારે આ ક્લોરિનના જે સંસ્થાનિક છે એમાંનો એક સંસ્થાનિક છે એનું પરમાણીય દળ 37 છે. એટલે ખરેખર પોટેશિયમની પહેલાં આ ક્લોરિનના બે સંસ્થાનિકો છે એને તમારે ગોઠવવા પડે, બરાબર ને? તો ખરેખર પોટેશિયમની આગળ એ કોઈ ખાના ખાલી હતા નહીં, કે જ્યાં મેન્ડલિફ છે એ આ સંસ્થાનિકો છે એને પોતાનું સ્થાન છે આપી શકે, કારણ કે ખાના ખાલી જ હતા. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે ખરેખર
તત્વ છે એને પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવવા કેવા હતા, મુશ્કેલ છે હતા. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે તે સમયના જ્યાં જે સંસ્થાનિકો હતા એ સંસ્થાનિકો છે એને સુવ્યવસ્થિત રીતના એ ગોઠવી શકા ન હતા. બે પ્રવૃત્તિ છે એના દ્વારા આપણે એવું કહી શકીએ કે ખરેખર મેન્ડેલિફ છે એણે જે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો તો એ સંસ્થાનિકોને ગોઠવી શકો ને એને આધારે જ ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક છે એ અસ્તિત્વમાં આવ્યું. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક છે એની જ વાત છે કરવાના છીએ. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.